બિન સચિવાલય પરીક્ષા વિવાદ મામલે આજે આવી શકે છે એસઆઈટી નો રિપોર્ટ. 10 દિવસની સમય મર્યાદા પૂર્ણ. મુખ્યપ્રધાન પરીક્ષા રદ કરવા અંગે લેશે નિર્ણય. પંચમહાલમાં રેલવે ઓવરબ્રિજનું કામ ફરી શરૂ કરવા લોકો ઉતર્યા રસ્તે. રામધૂન બોલાવી લોકોએ કર્યો વિરોધ. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. આણંદના અંકલાવ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનો હોબાળો. પ્રવાસ દરમિયાન દારૂના નશામાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ. ઉનાના દરિયામાં 3 બોટની જળસમાધી. 5 ખલાસીઓ થયા લાપતા. 15 થી 25 નોટિકલ માઇલ બોટ દરિયામાં ડૂબી. અમદાવાદમાં વહેલી સવારે અકસ્માતી 2 ઘટના. 2 લોકોના થયા મોત. પોલીસે શરૂ કરી તપાસ. સુરતમાં 23 વર્ષીય યુવકના અપઘાત બાદ 6 આરોપીની કરાઈ ધરપકડ. કોંગ્રેસના અગ્રણી મેઘના પટેલનો પણ સમાવેશ. કોંગ્રેસે ઉપપ્રમુખના હોદ્દા પરથી કર્યા દૂર. બનાસકાંઠાના ખેડૂતોને તીડથી આંશિક રાહત. પવનની દિશા બદલાતા તીડના ઝુંડ રણ પ્રદેશ તરફ ફંટાયા. નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં દિલ્હીના જામિયા વિસ્તારમાં હિંસક પ્રદર્શન. વિદ્યાર્થીઓને મુક્ત કરાતા પ્રદર્શન પૂર્ણ. તો અલીગઢ યુનિવર્સિટી 5 જાન્યુઆરી સુધી બંધ.